नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण एक भागीदारी विषय प्रवेश ना विभाग सी त्रण मार्कना दाखलाओनी चर्चा आपणे करीए छीए। अने पहेलाना लेक्चर में उपाड़ उपरनुं व्याज अने कमीशनना दाखलानी चर्चा करी। कमीशन शोधवाना दाखलानी बे टाइप छे मित्रों। एक, जारे पेढ़ीनो नफो आपेलो होय तो आप जाणो छो कमीशन बराबर पेढ़ीनो नफो गुण्या टका छेदमां 100 वत्ता टका। पण घणीवार रकमनी अंदर पेढ़ीनो नफो न आप्यो होय, कोई भागीदारनो नफो आप्यो होय अथवा तो कमीशन आपी दीधुं होय। हवे जारे भागीदारनो नफो आप्यो होय त्यारे सूत्रमां थोड़ो फेरफार थशे। अहींया जुओ, जारे भागीदारनो नफो आपेलो होय अने आपणे कोई भागीदार के मैनेजरनुं कमीशन शोधवानुं होय त्यारे आ बे स्टेप अनुसरवा जरूरी छे। एक, जे रकममां भागीदारनो नफो आपेलो छे एना ऊपरथी पेढ़ीनो नफो शोधवो। ભાગીદાર બના ભાગે 5000 આવે છે તો એ ભાગીદાર બના 5 ઉપરથી પહેલાં પેઢીનો નફો શોધવો જરૂરી છે, બરાબર છે? તો એ પેઢીના નફા ઉપરથી પછી કમિશનનું સૂત્ર આવશે, કમિશન ઇઝ ઇક્વલ ટુ પેઢીનો નફો ગુણ્યા ટકા છેદમાં 100। જ્યારે પેઢીનો નફો રકમમાં જ આપી દીધો હોય ત્યારે અહીંયા 100+ ટકા આવશે। આની પહેલાંના લેક્ચરમાં આપણે દાખલો ગણ્યો, પણ જ્યારે ભાગીદારનો નફો રકમમાં આપ્યો હોય ત્યારે છેદમાં 100 વત્તા ટકા નહીં આવે, ફક્ત 100 જ આવશે। આ દાખલો સમજવા માટે આપણે ટેક્સ્ટબુક સ્વાધ્યાય 3નો 3જો દાખલો જોઈએ। વિસ્મય, અભિજીત અને કુનાલ ભાગીદારો છે। દાખલા નંબર 3, વિસ્મય, અભિજીત અને કુનાલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। એમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:2:4 છે મિત્રો। નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:2:4 છે। મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે। અહીંયા ભાગીદારને નહીં પરંતુ મેનેજરને 10% કમિશન આપવાનું છે। જો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, આ અભિજીત એટલે આ વચ્ચેનો ભાગીદાર જેનું પ્રમાણ 2 છે, અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે તો મેનેજરનું કમિશન કેટલું થાય? ફરીવાર, વિસ્મય, અભિજીત અને કુનાલ 3 ભાગીદારો છે, એમનું નફા નુકસાનનું ફાળવણી પ્રમાણ 3:2:4 છે। અહીંયા પેઢીનો નફો નથી આપ્યો, અહીંયા ભાગીદારનો નફો આપ્યો છે। અહીંયા વચ્ચે જે ભાગીદાર છે જેનું પ્રમાણ 2 છે અભિજીત, એનો ભાગ 2 છે, 2 ભાગે એને 30,000 નફો મળ્યો। અભિજીતના 2 ભાગે એને 30,000 નફો મળે છે। તો સૌથી પહેલું સ્ટેપ, ભાગીદારના નફા ઉપરથી પેઢીનો નફો શોધવો। મિત્રો, અહીંયા સરવાળો કરીએ આપણે, પેઢીનું કુલ પ્રમાણ કેટલું થાય? તો 3:2:5, 5:4:9। આ 9 પ્રમાણ છે એ પેઢીનું પ્રમાણ કહેવાય છે, બરાબર છે? તો જવાબ પહેલો, અહીંથી જવાબ શરૂ થાય છે આપણો, તી રાશિ મૂકવી પડશે, અભિજીતના 2 ભાગે એમના ભાગે આવતો નફો રૂપિયા 30,000 છે। ફરીવાર, અભિજીતના 2 ભાગે એમના ભાગે આવતો નફો 30,000, તો પેઢીના 9 ભાગે, 9 કઈ રીતે આવ્યું? 3 વિસ્મયનું, અભિજીતનું 2 અને કુનાલનું 4, 9 ભાગે નફો કેટલો? તો આપણે તી રાશિ મૂકીએ માટે 30,000 × 9/2 = નફો આવશે મિત્રો
135,000। आ 135,000 रुपया पेढ़ीनो नफो मळ्यो आपणे। आ जवाब एक पेढ़ीनो नफो। हवे आपणे जवाब बी कमीशन शोधीए। तो मैनेजरनू कमीशन बराबर सूत्र मूकी दईए, पेढ़ीनो नफो गुण्या कमीशनो दर एटले के कमीशनना टका छेदमां मित्रों अहींया फक्त 100 लेवाना। ભાગીદારના નફા ઉપરથી કમિશન શોધવું હોય તો 100 વત્તા ટકાની ફક્ત 100, તો પેઢીનો નફો આપણે 135,000 મળ્યો, કમિશનના ટકા અહીંયા આપેલા છે 10%, 10/100, તો કમિશનની રકમ આવશે 13,500 રૂપિયા। અહીંયા દાખલો પૂરો થઈ જાય। ફરી વાર જ્યારે ભાગીદારનો નફો આપ્યો હોય ત્યારે ભાગીદારના ભાગ આ 9 ક્યાંથી આવ્યા, ત્રણેય ભાગનો સરવાળો કરો એટલે 9। આ પેઢીનું પ્રમાણ કહેવાય, વિસ્મયનું પ્રમાણ 3 કહેવાય, અભિજીતનું પ્રમાણ 2 કહેવાય, કુનાલનું પ્રમાણ 4 કહેવાય। આ ત્રણેય ભાગીદારોના પ્રમાણનો સરવાળો કરીએ એટલે જે 9 પ્રમાણ આવ્યું એ પેઢીનું પ્રમાણ કહેવાય। તો અભિજીતના 2 ભાગે એને 30,000 નફો મળ્યો, તો પેઢીનું કુલ પ્રમાણ 9 હોય તો પેઢીનો નફો કેટલો, તો પેઢીનો નફો 135,000। હવે કમિશન, ભાગીદારના નફા ઉપરથી કમિશન શોધીએ છીએ એટલે પેઢીનો નફો ગુણ્યા ટકા છેદમાં ફક્ત 100, તો પેઢીનો નફો 135,000 ગુણ્યા 10/100 ઇઝ ઇક્વલ ટુ 13,500 કમિશન આવે। તો બરાબર રકમમાં જોવાનું, રકમમાં જ પેઢીનો નફો આપી દીધેલો હોય તો સૂત્ર નંબર 1 જે આની પહેલાંના લેક્ચરમાં જોયું, અને રકમમાં ભાગીદારનો નફો આપ્યો હોય તો સૂત્ર નંબર 2 આપણે એપ્લાઇડ કરવાનું રહેશે। મિત્રો એક સિમ્પલ દાખલો લઈ લઈએ, નફાની વહેંચણીનો દાખલો, એ દાખલા નંબર 4 છે। દાખલા નંબર 4 બહુ સિમ્પલ દાખલો છે। રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ, ત્રણ ભાગીદારો છે, રાજકુમાર, સતી કૌશિક અને શર્મા, રાજકુમાર, કૌશિક અને શર્મા આ ત્રણ ભાગીદારો છે, એમનું નફા નુકસાન ફાળવણી પ્રમાણ 15:10:9 છે। એમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 15:10:9 છે। પેઢીનો નફો 68,000 હોય, પેઢીનો નફો 68,000 હોય તો દરેકને કેટલો નફો મળે, બહુ સિમ્પલ છે। નફાની વહેંચણી છે, બીજું કંઈ છે જ નહીં મિત્રો, એવું આપણે કહી શકીએ। તો નફાની વહેંચણી કરવા માટે આપણી પાસે ભાગીદારોનું જે પ્રમાણ છે એ પ્રમાણ મિત્રો હોવું જોઈએ। નફાની વહેંચણી કરવા માટે આપણી પાસે પ્રમાણ છે તો આનો સરવાળો કરી લઈએ, 15 ને 10 25, 25 ને 9 34, તો 3 ના 34 આવશે। ફરી વાર રકમમાં આપેલું નફા નુકસાન ફાળવણી પ્રમાણ એનો સરવાળો કરો, 15 ને 10 25 25 ને 9 34, બરાબર છે, નફો 68,000 છે। તો માટે રાજકુમારના ભાગે આવતો નફો, કુલ નફો 68,000, એમાં રાજકુમારનું પ્રમાણ 15 ના 34, આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો એમના ભાગે નફો આવશે 30,000 રૂપિયા। ત્યાર પછી કૌશિક 68,000, એનું પ્રમાણ 10 ના 34, તો કેલ્ક્યુલેટરમાં કરીએ એનો નફો આવશે આપણને 20,000। અને ત્રીજું શર્માના ભાગે આવતો નફો 68,000,
गुण्या एनु प्रमाण 9/34 छे तो 18,000 आवशे। लियो त्रणे भागीदारोनु नफा नुकसाननु प्रमाण आ त्रणेनो सरवाळो करो एटले छेदमां 34 आवे। टोटल पेढीनो नफो 68,000 आव्यो छे। पहेला त्रणे भागीदारोनो नाम लखी नाखो। आ 68,000 नंबो त्रणे वच्चे वेचवानो छे कया प्रमाणमां 15:10:9 तो राजकुमारने 30,000 मळशे, कौशिकने 20,000 મળશે અને શર્માને 18,000 મળશે। તો અહીંયા દાખલો પૂરો થાય છે। આ ફક્ત પ્રેક્ટિસ માટેનો દાખલો છે, નફાની વહેંચણી કેવી રીતે કરવી એની પ્રેક્ટિસ માટેનો દાખલો છે। એમસીક્યુમાં નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ન આપ્યું હોય તો આ નફો 68,000 છે એ ત્રણે વચ્ચે સરખે હિસ્સે વહેંચાય હોય, એમસીક્યુમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો। હવે આપણે મેઇન પદ્ધતિ નંબર 3 તરફ જઈએ। પદ્ધતિ નંબર 3 જ્યારે નફો ભૂલથી ખોટા પ્રમાણ વહેંચાય મિત્રો, ભાગીદારો વચ્ચે નફો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચાય છે, પણ ઘણીવાર એવું થાય કે આ નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વહેંચાઈ જાય તો શું થાય? નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વહેંચાઈ જાય તો નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વેચાઈ જાય તો કોઈ ભાગીદારને વધારે નફો મળે, એના પરિણામ સ્વરૂપે કોઈ ભાગીદારને ઓછો નફો મળે, તો આ ભૂલ સુધારવી પડે અને આપણે ભૂલ સુધારણા નોંધ પર નખવી પડે। અહીંયા તમને ભાગીદારોના નામ આપ્યા છે, એનું એક ખોટું પ્રમાણ જે પ્રમાણમાં નફો વહેંચાઈ ગયો છે એ ખોટું પ્રમાણ, અને એક સાચું પ્રમાણ જે પ્રમાણમાં આપણે વહેંચવાનો હતો એ આપ્યું છે, બે પ્રમાણ અને પેઢીનો નફો આપ્યો છે। તો આપણે એ દાખલાની જરા ચર્ચા કરી લઈએ। ટેક્સ્ટબુક દાખલા નંબર 6 આપેલો છે, 5મો દાખલો આપણે સ્કીપ કરી આની પછીની રીતમાં લેશું। અત્યારે આપણે દાખલા નંબર 6 લઈએ। દાખલા નંબર 6, ત્રણ ભાગીદારો છે, શીલા, સુરભિ અને સંકેત। શીલા, સુરભિ અને સંકેત નામના ત્રણ ભાગીદારો છે। પેઢીનો નફો 1,35,000 છે। પેઢીનો નફો 1,35,000 રૂપિયા છે। આ નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચાઈ ગયો। 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે 2:1:3 ના પ્રમાણમાં। મિત્રો, આ પેઢીનો નફો 1,35,000 છે એ શીલા, સુરભિ અને સંકેત વચ્ચે આ પ્રમાણમાં વહેંચવાનો હતો, એટલે આ સાચું પ્રમાણ આ હતું, પણ ભૂલ થઈ ગઈ, આ પ્રમાણમાં વહેંચવાને બદલે આ ખોટા પ્રમાણમાં વહેંચાઈ ગયો, આ પ્રમાણમાં વહેંચાઈ ગયો। તો જો આને બે ભાગ છે તો એને એક જ મળ્યો હશે, આને ત્રણ ભાગ છે તો આને બે જ મળ્યા છે, બરાબર છે? તો આ ભૂલ સુધારવા આપણે ભૂલ સુધારણા નોંધ કરવી પડે। એ ભૂલ સુધારણા નોંધ કરવા માટે આપણે એક અગત્યનું કોષ્ટક તૈયાર કરવું પડે। તો અહીંયા આપણે જવાબ એનો અહીંયા લખીએ છીએ, જવાબ પહેલાં આપણે અહીંયા એક અગત્યનું કોષ્ટક તૈયાર કરી નાખીએ। આ કોષ્ટક તૈયાર કરવાથી દાખલાની સમજૂતી સરળ બને છે। અહીંયા આપણે વિગત, અહીંયા ત્રણેય ભાગીદારોના નામ લખી નાખીએ, શીલા,
सुरभि अने संकेत। चलो सौथी पहला साचु प्रमाण लखीए। तो साचु प्रमाण अपनी पास अवेलेबल छे ए छे 3:2:3 3:2:3 आ साचु प्रमाण छे। अने खोटू प्रमाण छे 2:1:3। तो आ 1,35,000 नो नफो छे ई पहला आपणे साचा प्रमाण में जे प्रमाण में वेचवानो हतो ई साचा प्रमाण में वेचीए। तो आपणे 1,35,000 ने 3:2 आ प्रमाण आनी पहेलाना दाखला में वेचता शीखी गया। एटले ज आनी पहेलानो दाखलो आपणे गण्यो के नफो आपेलो होय अने भागीदारोनुं प्रमाण आपेलुं होय तो कई रीते नफो वेचवो। तो पहेला आपणे नफो वेचो तो 3:2:5 ને 3:8 તો 1,35,000 ને 3:2:3 પ્રમાણમાં આપણે વેચ્યું તો શિલાના ભાગે આવશે 50,625 આના ભાગે આવશે 33,750 અને આના ભાગે આવશે 50,625। હવે મિત્રો બરાબર યાદ રાખો જે નફો આપણે સાચું પ્રમાણ આ સાચું પ્રમાણ છે તો સાચા પ્રમાણને આપણે પ્લસની નિશાની આપશું। હવે આ જ નફો જે છે એ આપણે ખોટા પ્રમાણમાં વેચીએ એટલે 1,35,000 જે છે એ આપણે ખોટા પ્રમાણ 2:1:3 પ્રમાણમાં વેચીએ તો પહેલાને મળશે 45,000 બીજાને મળશે 22,500 અને ત્રીજાને મળશે 67,500। મિત્રો ખોટું પ્રમાણ છે તો નફો ખોટા પ્રમાણમાં વેચાઈ જાય એની આગળ આપણે માઇનસની નિશાની આપશું। તો બરાબર સમજો એકવાર નફો સાચા પ્રમાણમાં વેચો એને પ્લસની નિશાની આપો, એકવાર નફો ખોટા પ્રમાણમાં વેચો એને માઇનસ। હવે ડિફરન્સ લઈએ 50,625માંથી 45,000 બાદ કરીએ તો 5,625 આ તફાવત આવ્યો। કઈ રીતે આ તફાવત મળ્યો? આ રકમમાંથી આ રકમ બાદ કરો, આ રકમમાંથી આ રકમ બાદ કરતા 11,250 આવશે અને આ રકમમાંથી આ રકમ બાદ કરતા 16,875 આવશે। 16,875 પહેલાં મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી દેવાની, મોટી રકમમાંથી નાની રકમ બાદ, આ મોટી રકમ છે એમાંથી આ નાની રકમ બાદ। હવે નિશાની આપવામાં બરાબર ધ્યાન રાખવાનું, નિશાની આપવામાં ભૂલ ખાઈ ગયા એટલે આમ નોંધ ઉલટી થાય, દાખલો ખોટો પડે, મોટાની નિશાની આપવાની। તો આપણે જોઈએ છે કે આ બંને રકમમાંથી મોટી રકમ આ છે તો એની પ્લસની નિશાની આપવાની, ફરીવાર મોટી રકમની નિશાની આપવાની, આ બેમાં મોટી રકમ આ છે પ્લસની નિશાની આપો, આ બેમાં મોટી રકમ આ છે એની નિશાની માઇનસ છે તો આને માઇનસ આપો। હવે નામામાં એવો નિયમ છે પ્લસ હોય ને એ જમા થાય અને માઇનસ હોય ઉધાર થાય। ફરીવાર તફાવત કઈ રીતે મળ્યો? મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની, નિશાની મોટી રકમની રાખવાની, માઇનસ ઉધાર થાય અને પ્લસ જે છે એ જમા થાય, બરાબર છે? તો અહીંયા આપણે ભૂલ સુધારણા નોંધ લખવી પડશે, ભૂલ સુધારણા નોંધ। તો કોણ ઉધાર થયું છે? સંકેત। કેટલી રકમ? 16,875। તો સંકેતના મૂડી ખાતે એટલી રકમ ઉધાર થશે 16,875, તે આ જમા થશે શિલાના મૂડી ખાતે, તે શિલાના મૂડી ખાતે જમા 5,625 અને તે સુરભીના મૂડી ખાતે જમા 11,250। લ્યો આ ભૂલ સુધારણા નોંધ લખી। મિત્રો આ ખોટા પ્રમાણમાં નફો વેચાઈ જાય 3 માર્કમાં દાખલો છે તો આ કોષ્ટક અને આ ભૂલ સુધારણા બંને નોંધ લખવી જરૂરી છે। આ જે
આ બે પદ્ધતિ રાખી આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આવા દાખલાઓ આપેલા છે, તો આ દાખલાની પ્રેક્ટિસ કરજો. ખાસ કરીને જેમાં કોષ્ટક આવતું હોય, આમનોંધ આવતા હોય, એવા દાખલાની વધારે પ્રેક્ટિસ કરવી, અને જે કાંઈ કન્ફ્યુઝન હોય તો એ ઉદાહરણ સ્વાધ્યાય વિડીયો વારંવાર જોઈને સોલ્વ કરી લેવું અને ઘરે ભણતા રહેવું. આવજો.